गीर सोमनाथ जिला वेरावर तालुका में गुर्जर क्षत्रिय कड़िया समाज द्वारा भव्य वेलकम नवरात्रि आयोजन कर मुख्य मेहमान तरीके वेरावर सीटी पीआई एस एम ईसराणी खास उपस्थित रहा। तालुकाना गुर्जर क्षत्रिय कड़िया समाज द्वारा वेलकम नवरात्रि भव्य आयोजन समाज पार्टी प्लॉट खाते कर मुख्य मेहमान तरीके सीटी पीआई एस एम ईसराणी हाजर रहा। तो हजारों की जन्मेदनी साथ महाआरती आयोजन करायु थूं। तो पीआई ईसराणी द्वारा दीप प्रागट्य कर कार्यक्रम ने खुल्लो मुकवामां आव्यो हतो। हजारों मेगावॉट साउंड सिस्टम रोशनी नो जड़जड़ाट ने अनुभवी जजो साथे रास गरबानी हरीफाई योजाई हती। तो सिलेक्टेड तमाम खेलैयाओ ने समाजना आगेवानो दाताओ तथा होद्देदारो द्वारा इनाम आपवामां आव्या हता। आ तके सीटी पीआईए उपस्थित जनमेदनी ने संबोधता जणाव्युं हतुं कि पोलीस प्रजानो मित्र छे, कोई पण समस्या होय तो तात्कालिक ज पोलीसनो संपर्क करवो। समाजमां साइबर फ्रॉडना गुनाओ दिवसे ने दिवसे वधता जाय छे, तेनाथी कई रीते बचवुं ते बाबते माहिती आपी हती। समाजना ट्रस्टीओ मुकेश टांक, मितेश परमार, शैलेश परमार, किशन राठोड, प्रवीण काचा, हितेश राठौड़ सहित एपीआई नु मोमेंटो ने साल उड़ाड़ी सम्मान करवामां आव्युं। चुस्त बंदोबस्त साथे रमणीय वातावरण में खेलैयाओ झूमी उठ्या हता। वर्क करवू ए तमारी फितरत छे। अमुक समाज छे लुहार, सोनी, कड़िया, तो कंस्ट्रक्टिव वर्क साथे जोड़ायेला छे। अने तमने मारे क्राइम बाबते सलाहो ना ज आपवानी होय, कारण के आखो समाज कंस्ट्रक्टिव वर्क करी रह्यो छे वर्षो थी, पेढ़ीओ थी। સરસ મજાનું આયોજન છે, બેનો દીકરીઓ ઘણી બધી હાજર છે। આ ગામ સંજુભાઈએ કીધું એમ એમને 1.5 મહિનાનો જે ટૂંકા ગાળામાં એમણે એની જીસ્ટ પકડી છે, મેં 1.5 વર્ષમાં પકડી છે। બહુ માળાળું વ્યક્તિઓ છે આ ગામના, માનવતાવાદ એમના હૃદયમાં લિટરલી ધબકે છે। ખૂબ આનંદ થાય, અહીંયા મેજોરિટી વ્યક્તિઓ હૃદયથી વિચારવાવાળા છે, પણ કેટલીક બાબતો એવી છે કે જેમાં આપણે આપણું માઇન્ડ એપ્લાય કરવું જોઈએ। એમાં સાયબર ક્રાઇમ, ખાસ કરીને ઘણી બધી બહેનો દીકરીઓ છે, ધંધાર્થીઓ હશે, તો સાયબર ક્રાઇમ ખૂબ બધો મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે। કઈ વ્યક્તિ ક્રાઇમ કરી રહી છે એ જલ્દી આઈડેન્ટિફાઈ નથી થતી, એની આપણી મર્યાદાઓ છે। સરકાર તમે જોશો ન્યૂઝ પેપર, મીડિયા, સોશિયલ મીડિયા સતત જાહેરાતો આપે છે, એ અવેરનેસ સતત ફેલાતી જાય જરૂરી છે। તમે જ્યારે મોબાઈલનો ઉપયોગ કરો છો એ ઇન્સ્ટ્રુમેન્ટનો કેવી રીતે ઉપયોગ કરવો એ આપણને બખૂબી ખબર હોવી જોઈએ। ઘરમાં છરી છે એનો ઉપયોગ આપણે શાક સુધારવા માટે કરીએ છીએ, અને કોઈ ક્રિમિનલ હોય એનો એ જ છરીનો ઉપયોગ છે ક્રાઇમ કરવા માટે કરે છે, એવું જ મોબાઈલનું છે। તો અનનોન, ખાસ કરીને યંગ દીકરીઓ બેઠી છે, અનનોન વ્યક્તિઓની ફ્રેન્ડ રિક્વેસ્ટ, એની સાથેનું કોમ્યુનિકેશન, એમાં ખાસ અવેર રહેવાની જરૂર છે। એ જે નામ બતાવે છે, જે ફ્લેશ થાય છે, એ જ નામની વ્યક્તિ હશે એવું જરૂરી નથી, તો એટલા આપણે એલર્ટ રહીએ। જે યંગ દીકરીઓ છે એના મા બાપ છે, એમને ખબર હોવી જોઈએ કે એમનું બાળક મોબાઈલમાં શું જોઈ રહ્યું છે। સ્માર્ટ છોકરાઓ છે, 5 વર્ષનું બાળક બખૂબી મોબાઈલ ઓપરેટ કરી લે છે, તો એ કયા કન્ટેન્ટ જોવે છે, અંદર શું જોવે છે, કેવા પ્રકારની એક્ટિવિટી કરે છે એ ખાસ ખબર હોવી જોઈએ। તમારે ઓટીપી ક્યારે કોઈને, વન ટાઈમ પાસવર્ડ ક્યારે કોઈને આપવાનો થતો નથી। તમે જે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરો મોબાઈલ ઉપર ત્યારે તમને ખબર હોવી જોઈએ કે તમે કોની સાથે ડીલ કરી રહ્યા છો। લોભામણી, લલચામણી ઓફર આવે મોબાઈલ ઉપર તો એનાથી છેતરાશો નહીં, કોઈને ઓટીપી આપશો નહીં, ઘણા બારકોડે આપી દે છે સામેવાળાને સ્કેન કરવા માટે, તો એ ના થવું જોઈએ। હકીકતમાં એને પૈસા જોઈતા હોય તો એનો બારકોડ આપણને મોકલે ને સ્કેન કરવા માટે, આપણે ઉલટું કરીએ છીએ। તો આવી નાની નાની બાબતો, ઇનશોર્ટ સાયબર ફ્રોડ બહુ બધા થઈ રહ્યા છે, એલર્ટ રહેવું જરૂરી છે। ફાઇનાન્શિયલ ફ્રોડ વધારે પ્રમાણમાં થઈ રહ્યા છે, બુલિંગ ચાલે છે સાયબરમાં, કે તમને કોઈ બિહારમાં, રાજસ્થાનમાં, મધ્યપ્રદેશની કોઈ ગેંગ તમને કોમ્પ્રોમાઇઝ સિચ્યુએશનમાં વાતો, ખાસ કરીને પુરુષો, એના પ્રોપરલી ગાઈડ કરીશું। અમારા દરવાજા એના માટે હંમેશા પોલીસ સ્ટેશનના 24/7 ખુલ્લા છે, પણ તમે એના સરેન્ડર નહીં થઈ જાઓ। તમને એ કોમ્પ્રોમાઇઝ સિચ્યુએશનમાં લાયા પછી તમારી પાસે રૂપિયા પડાવવાના નુસ્ખા કરે તો એને સરેન્ડર ના થશો, સરેન્ડર થશો તો વધારે ને વધારે પરેશાન કરશે। એવી બહેનો દીકરીઓએ સુસાઇડ કર્યાના કિસ્સાઓ
તમે વાંચ્યા હશે છાપામાં કે દીકરીથી ભૂલ થઈ ગઈ, માણસ માત્ર ભૂલને પાત્ર. ક્યાંક કંઈક ભૂલ થઈ જાય તો એનાથી કોઈ અંતિમ પગલું ભરવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી, શરમાવાની જરૂર નથી. તમારું નામ અમે બિલકુલ ગોપનીય રાખીશું. આ યુનિફોર્મની પાછળ ઘણા બધા રહસ્યો જાળવી રાખવાની અમારામાં પ્રેવડે છે અને આદત એ છે. મિતેશભાઈ ગમે એટલા મીડિયાના માણસ છે, પ્રયત્નો કરે અમુક રહસ્યો અમારી જોડેથી ના ઘટાઈ શકે એટલે ના જ ઘટાઈ શકે. અમારે જેટલું બતાવવું છે અમે એટલું જ એમને કહીશું. એટલે ક્યારેક ના કરે નારાયણને કોઈ એવી કોમ્પ્રોમાઇઝ સિચ્યુએશન ઊભી થાય તો તમે પોલીસનો સંપર્ક કરો. ક્યારે ડરશો નહીં, શરમાશો નહીં, એમને તાબે થશો નહીં. સામેવાળા તમને વિડીયોઝ બતાવે કે અમે પોલીસમાં છીએ, પાછળ બેકગ્રાઉન્ડ હશે, યુનિફોર્મ હશે, એક આખો માહોલ ક્રિએટ કર્યો હશે. એ પોલીસ નહીં હોય, એ ક્રિમિનલ્સ હશે. તમારે એમનાથી ડરવાની જરૂર નથી. તમે અમારો સંપર્ક કરો, અમે તમને મદદ કરીશું, ગાઈડ કરીશું. શું ગાઈડને મદદ કરીશું એ પોલીસ સ્ટેશને કહીશું. ભગવાન કરે તમને એની જરૂર ના પડે. ઇન શોર્ટ આવું નહીં થાય તો ધ્યાન રાખજો. એ સિવાય બી તમારી સાથે કોઈ પણ પ્રકારનો સાયબર ક્રાઇમ કે સાયબર ફ્રોડ થાય તો સૌથી પહેલા તમે 1930 યાદ રાખી દેજો. એ સાલને કઈ હિસ્ટ્રીની કોઈ 1930માં કોઈ ઘટના બની હોય કે તમને જે રીતે યાદ રાખવું હોય, 1930 બહુ ઇઝી નંબર છે. તમારી સાથે કોઈ પણ પ્રકારનો સાયબર ક્રાઇમ સાયબર ફ્રોડ થાય 1930 પર ડાયલ કરી અને વાતચીત કરી લેવાની. ત્યાં તમને ટોલ ફ્રી નંબર ઉપર સંપૂર્ણપણે ગાઈડન્સ આપી દેવામાં આવશે કે તમારે શું કરવું શું ના કરવું. પછી તમે પોલીસ સ્ટેશન આવી જાઓ. જેટલો તમારો ક્વિક રિસ્પોન્સ હશે સાયબર ફ્રોડમાં એટલું પરિણામ સારું મળશે. જેટલું તમે એને આળસમાં કાઢશો એટલા પરિણામો ધૂંધળા થતા જશે. એટલે તમારી સાથે કંઈ પણ એવું ફ્રોડ થાય, તમે ઓટીપી આપી દીધો, તમારો બારકોડ આપી દીધો, એક્સ વાય ઝી રીઝનથી તમે કોઈ સસ્તી લોન માટે એપ્લાય કરી દીધું, તમારા એકાઉન્ટમાંથી રૂપિયા ગયા, તમારે 1930 ઉપર ડાયલ કરી અને એ તમને જે ગાઈડ કરે એ પોલીસના જ માણસો હશે 1930 ઉપર. એ મુજબ તમારે કાર્યવાહી કરી દેવાની. એ વિધિન સેકન્ડ કરી દેશો તો એ ફ્રોડ થતો આપણે એને અટકાવી શકીશું. એ પછી તમે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો, અમે તમને પૂરી મદદ કરીશું, ગાઈડ કરીશું. એ સિવાય તમે વેલ ડિસિપ્લિન છો, નવરાત્રિનો સમય છે, જ્યાં જાઓ ત્યાં સુરક્ષિત જાઓ. બાળકોને જ્યારે ખાસ તમે લઈને નીકળો ત્યારે તમને ખબર હોવી જોઈએ કે તમારે વાહન કેવી રીતે ચલાવવું, ક્યાં જવું. જે યંગ દીકરીઓ છે એ જાણીતી જગ્યાએ જાય, અજાણ્યા માહોલમાં ના જાય, અજાણ્યા રસ્તા ઉપર ના જાય. તમે બધા જ સુરક્ષિત છો, હું તમને ડરાવવા નથી આવ્યો, તમે સુરક્ષિત જ છો. પણ થોડીક આપણે કેર લઈએ તો અમુક ઘટનાઓ દુર્ઘટનાઓ થતી એને અટકાવી શકાય. નવરાત્રિના દિવસો દરમિયાન તમે આનંદ કરો, ડિસિપ્લિન રેમાં આનંદ કરો, અમને પૂરો સહકાર આપો. અમે હંમેશા તમારા માટે અવેલેબલ છીએ અને કોઈ પણ પ્રકારનો અહેસાન નથી કરતા. તમારા ટેક્સમાંથી જે પૈસા આવે છે એનો પગાર મળે છે. અમે નોકરશાહ છીએ અને એ કરવાનું અમારી ફરજ છે. મને ખૂબ આનંદ થયો. ફરી એકવાર હું મિતેશભાઈનો આપ સર્વેનો હૃદયથી આભાર માનું છું, મને અહીંયા આમંત્રિત કર્યો. થેન્ક યુ. અમે ધારીએ એના કરતા ઘણો સારો પ્રતિસાદ મળ્યો, એના કરતા વધારે પ્રતિસાદ સમાજના મેમ્બરોનો મળ્યો કે જેણે દિલ ખોલીને ફાળો આપ્યો. અમે લોકો એના માટે પ્રોત્સાહિત થયા અને તમે લોકો પ્રોત્સાહિત થયા. ભવિષ્યમાં એવા કાર્યક્રમ થતા રહેશે, પણ સમય અને નિયમ એ બંને સમાજ માટે એક સરખા છે. સમયની સાથે હાલવું, નિયમની સાથે હાલવું, સમાજની સાથે હાલવું તો જિંદગીમાં ક્યારેય પાછળ. સંગઠન શક્તિ છે ને એ બહુ મજબૂત છે. આજે આપણે અહીં બેઠા છે એટલા આટલું ટોળું ક્યાંય ગયું હોય કોઈ પણ કચેરીમાં તો એનો પ્રતિસાદ કેવો પડે. એટલે હંમેશા એક જ વસ્તુ ધ્યાન રાખવાની કે સંગઠન છે એના વિના બધું નકામું છે. એટલે આપણે આજે આ જે કાર્યક્રમ કર્યો છે એવા કાર્યક્રમ હજી આપણે કરશું જ. અને આ જે જગ્યા છે એને ઉપરથી કરવા માટે અમે બે ચાર પ્રશ્ન વિચારી રાખ્યા છે અને એવું અહીં કાર્યક્રમ કરશું એટલે આ જગ્યા એકદમ ઉપરથી થઈ જાય. માણસોને ખબરે પડી જશે કે અહીં કરિયા સમાજની વાડી છે, એ પાર્ટી પ્લોટ છે. માટે હું તમને કોઈ અત્યારે જે આપણા ભાઈઓ બહેનો છે એને કોઈને પણ કાંઈ તકલીફ પડી હોય આ કાર્યક્રમમાં તો હું ખરા દિલથી એની માફી માંગુ છું. અને ભવિષ્યમાં બને એટલું સારું
પ્રભુત્વ સારી શક્તિ તમે બધા આપશો અમને લોકોને એવી મને આશા છે. આટલું કહી અમને બેસી જાઉં છું. જય અપ્પાજીકા, જય સ્વામિનારાયણ. એપીઆઈનું મોમેન્ટોને સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ચુસ્ત બંદોબસ્ત સાથે રમણીય વાતાવરણમાં ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા. પ્રદીપ નિમ્બાર્ક સાથે CN24 ન્યૂઝ વેરાવળ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.